અત્યારે અંદર રાખી દો. મોસમની પરિસ્થિતિ વધારે ખરાબ થવાની શંકા છે. વધુ વરસાદ અને પવનના કારણે જાણ કરવામાં આવે છે કે ઘરની બહાર ના નીકળવું. વરસાદ ખૂબ જ સારો પડે છે. આ વખતે પાક સારો થશે. સુમન, સુમન, અરે વરસાદનું ખૂબ જ સારું વાતાવરણ છે. ચા અને પકોડા મળી જાય તો મજા આવી જાય, કેમ? બિલકુલ. ચા અને પકોડા? આટલો બધો વરસાદ પડે છે, તમને પાકની ચિંતા છે કે નહીં? ભાભી, આ મોસમને સમજવું આપણા વશમાં નથી. હવે આના માટે શું ચિંતા કરવી? પણ પાકની સુરક્ષાની ચિંતા તો કરવી જ જોઈએ ને. શું તમે પણ આમની જેમ ચિંતામુક્ત છો? ભાઈ, પાકની સુરક્ષાની ચિંતા તો છે, એટલા માટે આપણે ફૂલ આવ્યા ત્યારે વિલોવુડના વિલબોન્ડનો છંટકાવ કર્યો છે. તેનાથી પાકને રોગ પ્રતિકારક શક્તિ મળે છે અને પાક રહે દરેક મોસમમાં બેમિસાલ. દરેક મોસમ? ગરમી, વરસાદ, ઠંડી, બધામાં? જી હા, વિલબોન્ડના ઉપયોગથી પાકમાં પ્રાકૃતિક તણાવ સહન કરવાની શક્તિ પણ વધી જાય છે. તો ચા અને પકોડા મારા તરફથી. આ થઈને વાત. કપાસ, શાકભાજી, દ્રાક્ષ, મગફળી અને કઠોળ જેવા પાકોમાં ફૂલ આવવાની અવસ્થામાં વિલબોન્ડના છંટકાવથી ગુણવત્તા અને ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે. જૈવિક અને અજૈવિક તણાવ અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. વાહ ભાભી, તમારા હાથની ચા તો એકદમ વિલબોન્ડ જેવી છે. દરેક મોસમ બેમિસાલ. વિલબોન્ડનો કમાલ, દરેક મોસમ બેમિસાલ.